કોરોનાની મહામારી વચ્ચે અને ઉનાળામાં બની રહેલી આગની ઘટના વચ્ચે ફાયર દ્વારા આગોતરા આયોજન લઈને મોકડ્રીલ યોજાઈ હતી, જે અંતર્ગત પૂણા ખાતે આવેલા અનુપમ હોસ્પિટલમાં મોકડ્રીલનું આયોજન ફાયર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે અનેક કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાઓ બની હતી અને એક દર્દીઓ પણ મોતને ભેટ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં આગની ઘટનાઓ બને તો કઈ રીતે બચાવ કામગીરી કરાય તે અંગે હોસ્પિટલ સ્ટાફને ફાયર દ્વારા માહિતીગાર કરવા મોકડ્રીલનું આયોજન કરાઈ રહ્યું છે. અંતર્ગત પૂણા ખાતેના અનુપમ આર્કેડની અનુપમ હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા શનિવારે મોકડ્રીલ યોજાઈ હતી, જેમાં ફાયરની દિલધડક મોકડ્રીલ જોઈ સ્થાનિકોમાં પણ ખરેખર હોસ્પિટલમાં આગ લાગી હોવાનું ભય જોવા મળ્યું હતું. હું ડિવિઝનલ ફાયર ઓફિસર વરાસા ઝોન એ અને બી. આજે પૂણા વિસ્તારના અંદર અનુપમ હોસ્પિટલ્સ છે, એના થર્ડ ફ્લોર અને ફોર્થ ફ્લોર પર હોસ્પિટલ ચાલે છે. અત્યારે જે આપણે ભારત દેશના અંદર અને ગુજરાત રાજ્યના અંદર જે હોસ્પિટલોના અંદર અલગ અલગ હાદસાઓ બને છે, એ હાદસાઓના અંદર ઓછામાં ઓછી નુકસાની થાય અને હોસ્પિટલનો જે સ્ટાફ છે, બહારથી જે મદદ આવે ફાયરની કે લોકલ સર્વિસની, એ પહેલાં હોસ્પિટલનો જે સ્ટાફ છે એ પોતાના પેશન્ટને કેવી રીતના સેફ કરી શકે, કેવી રીતના બચાવી શકે, અને હોસ્પિટલ્સના અંદર જે ઇક્વિપમેન્ટ્સ લગાવેલા છે ફાયર ફાઇટિંગ્સ માટેના, એને કેવી રીતના ઉપયોગ કરી શકે એ માટેની એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું. અને ફાયર ડિપાર્ટમેન્ટ્સ પણ એ જે જગ્યા પર જે ઘટનાઓ બની છે એના અંદર જે રિસ્પોન્સ ટાઈમ છે, જે પહોંચવાનો જે સમય છે, એને ઓછો કેવી રીતના કરી શકે, ત્યાં પહોંચીને તાત્કાલિક એને કેવી રીતના કામગીરી કરી, ફાયર ફાઇટિંગ કરી, રેસ્ક્યુ વર્ક્સ કરી અને લોકોનું જાનમાલનું રક્ષણ કરી શકાય, એ હેતુથી સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આ એક મોકડ્રીલનું આયોજન દરેક ઝોનોમાં ચાલે છે. તે રીતના અત્યારે વરાસા ઝોનના અંદર આ અનુપમ હોસ્પિટલના અંદર આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું. સુરત ફાયર બ્રિગેડ દ્વારા હાલ આ ઘટનામાં ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે આગોતરા આયોજનો માટે મોકડ્રીલ યોજી હોસ્પિટલ સ્ટાફને પણ માહિતીગાર કરાય છે. અઝર કુરેશી, ડી10 વેન્યુ.